ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ છે છે અને શરૂઆતમાં જ વરસાદની વરસાદની ઘટ પડી હાલ કુલ સામે પાણીનો જથ્થો અનામત રાખીને ખેતીમાં પિયત માટે પાણી છોડવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રના બીજા નંબરનો મોટો ડેમ ભાદર એક ડેમની સ્થિતિની વાત કરીએ તો ભાદર ડેમમાં સરકારના નિયમ મુજબ એકત્રીસ ઓગસ્ટ સુધીમાં બે હજાર બસ્સો એમ જેટલો પાણીનો જથ્થો અનામત રાખીને બાકીનું પાણી ખેતીમાં પિયત માટે આપવું ત્યારે ભાદર એક ડેમમાં હાલ પંદરસો એમસીએફટી જેટલો પાણીનો જથ્થો અનામત છે અને આ જથ્થો આવતા વર્ષે માટે લોકોને પીવા માટે આપનાર છે ભાદર એક ડેમમાંથી રાજકોટ જેતપુર અને વીરપુરની જૂથ યોજનામાંથી એક અંદાજીત અઢાર લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ભાદર એક ડેમમાં બાકી રહેલ અનામત પાણીમાંથી હાલ ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે તેવી કોઈ શક્યતા રહી નથી સાથે સાથે ભાદર સિંચાઈ હેઠળ આવતા ફોફર અને સાકરોલી ડેમમાં પણ હાલ ખૂબ જ નહીં વાત જથ્થા સાથે પાણી બચેલ છે જેથી ખેતીમાં પિયત માટે પૂરતું નથી આશીષ પાટડીયા જેસ ટીવી જેતપુર પંદરમી ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ બહેનો વડીલો અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર દિવસ નિમિત્તેની શુભકામનાઓ જેવીના માધ્યમથી પાઠવું છું